નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો અન્નદાતા યુટ્યુબ ચેનલ. આજે એક નવા વિષય ઉપર નવી ચર્ચા કરવા માટે આપણે ઉપસ્થિત છીએ ગોંડલ ખાતે. ખેડૂત મિત્રો, ગોંડલ એટલે આમ તો ખેતીવાડીની જણસી માટેનું હબ. ખેતીવાડીની સૌથી સારી કંપનીની દવાઓ, સારી કંપનીના ખાતરો માટે ગોંડલને ગુજરાતમાં પહેલો નંબર આપી શકાય. કારણ કે ગોંડલની આજુબાજુના ખેડૂતો એ એટલા હોશિયાર છે કે ત્યાં જો એક વખત જે દવા રિઝલ્ટ આપે કે જે દવા ત્યાં ચાલે એ આખા ગુજરાતમાં વનવે ચાલે. અને એનાથી પણ વધારે મહત્વની બાબત છે, આજે આપણી વચ્ચે ઉપસ્થિત ગોંડલ ખેડૂત મોલ ધરાવતા દિનેશભાઈ કનારા ઉપસ્થિત છે. આમ તો એનો પરિચય આપું તો એગ્રીકલ્ચરમાં એગ્રોનોમી ડિપાર્ટમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે, જેણે એગ્રીકલ્ચરનું ફિલ્ડ એટલું બધું કરેલું છે કે આજુબાજુના ગામડાઓમાં ખેડૂતોમાં પણ એ ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આજે આપણે દરેક પાકમાં ફૂગથી આવતા રોગોથી ઘણા બધા મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. ક્યારેક વાતાવરણ બગડે તો આપણા પાકોમાં ખૂબ મોટું નુકસાન જાય છે, ખૂબ મોટા પ્રમાણમાં રોગો આવે છે. તો આપણે દિનેશભાઈ સાથે ચર્ચા કરવી છે કે ટોપ 5 ફૂગનાશક કયા કે જે દરેક પાકમાં ઉપયોગી થાય અને એ ખૂબ જ સારું રિઝલ્ટ આપી શકે, જેથી કરીને ખેડૂત મિત્રોને સાચી સરળ અને સચોટ માહિતી મળે અને ખેડૂત મિત્રો પણ એના પાકને બચાવવા માટે વિષમ પરિસ્થિતિમાં આવા સારા ફૂગનાશકનો ઉપયોગ કરી શકે. તો દિનેશભાઈ, સર્વપ્રથમ તો આપ આપનો પરિચય આપો. મારું નામ દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. મહેશભાઈ પરિચય આપ્યો જ છે. હવે ફૂગનાશકની વાત આવે, કોઈ પણ પાકની અંદર ફૂગનો પ્રશ્ન આવતો જ હોય તો એની અંદર સારામાં સારા ફૂગનાશક કોને ગણવા? અહીંયા તમને વિડીયોની અંદર જે ફૂગનાશક દેખાઈ રહ્યા છે એ અત્યારની દ્રષ્ટિએ કોઈ પણ પાકની અંદર જે કઈ રોગ આવે છે એની અંદર સારામાં સારા ફૂગનાશક ગણી શકાય. એમાં સૌથી પહેલું જે આવે છે એ બાયર કંપનીનું એલિયટ, જેની અંદર ફોસેટાઇલ એલ 80% વેટેબલ પાવડર નામનું ટેકનિકલ આવે છે અને એ ટુ વે સિસ્ટમની અંદર કામ કરતી વસ્તુ છે. એટલે કે તમે એને ઉપરથી છંટકાવ કરો તો એ મૂળ સુધી પહોંચે અને જો નીચે આપવું હોય તો એ ઉપર સુધી પહોંચે. ખૂબ સરસ. આપણે પહેલા નંબરે આ એલિયટ બાયર કંપનીનું ખૂબ સારી પ્રોડક્ટ, દરેક પાકમાં ખૂબ ઉપયોગી છે. દિનેશભાઈ, આમાં તમે કોઈ એક પાકનું ઉદાહરણ આપી શકશો કે એમાં આને છંટકાવ કરેલો હોય તો સારામાં સારું રિઝલ્ટ આપી શકે? લગભગ તમામ પાકની અંદર ઉપયોગ કરી શકીએ, પણ તમને જો સારામાં સારું ઉદાહરણ આપું તો અત્યારે જીરાનું જે વાવેતર થયું છે, જીરાની અંદર ટૂંક સમયમાં જ સુકારાનો પ્રશ્ન જોવા મળશે. હવે આ સુકારાના પ્રશ્નની અંદર આ એલિયટનો પંપે 40 ગ્રામ પ્રમાણ રાખી સાથે સ્ટીકરનો ઉપયોગ કરવાનો અને વિઘે 3-4 પંપ પ્રમાણે જો ઘાટો છંટકાવ કરવામાં આવે તો એ સુકારાને ત્યાં ને ત્યાં ઊભું રહી જવું પડે. સરસ, ખૂબ સરસ. હવે દિનેશભાઈ, બીજા નંબરે તમે ક્યાં ફૂગનાશકને મૂકશો કે જે દરેક પાકમાં ઉપયોગી પણ થાય અને ખૂબ સારું રિઝલ્ટ આપે? બીજા નંબરની અંદર જો કોઈ ફૂગનાશકને મૂકવું હોય તો એની અંદર ગેલેલિયો સેન્સા એટલે કે એની અંદર પિકોક્સિસ્ટોબિન અને ટ્રાયસાયક્લાઝોલ નામનું ટેકનિકલ જે છે એ આવે છે. આ તમામ પાકની અંદર, તમામ પ્રકારના બ્લાઇટની અંદર તેમજ જીરાની અંદર પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ. કોર્ટેવા એગ્રી સાયન્સનું ગેલેલિયો ખૂબ સારા રિઝલ્ટ એના ખેડૂતો મેળવેલા છે, ખેડૂતોમાં ખૂબ પ્રચલિત પણ છે. તો કોઈ એવા પાકમાં એનું ઉદાહરણ આપી શકશો કે એમાં એના ખૂબ સારા રિઝલ્ટ આપતા હોય અને ખેડૂતો એનો મહત્તમ ઉપયોગ કરતા હોય? આના ખૂબ સારા રિઝલ્ટની અંદર જો વાત કરવું હોય તો જીરા અને ધાણાની ચરમી અને મરચાની અંદર જે મરચા કોઢિયા થાય છે આની અંદર આના સારામાં સારા પરિણામ મળે. દિનેશભાઈ, ત્રીજા નંબરે તમે ક્યાં ફૂગનાશકને નંબર આપશો? ત્રીજા નંબરની અંદર જો કોઈને ત્રીજો નંબર આપવો હોય તો એ સિજન્ટા કંપનીનું એમિસ્ટાર ટોપ છે, જેની અંદર એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ નામનું ટેકનિકલ આવે છે. લગભગ તમામ પ્રકારના રોગોની અંદર એ કામ કરતી વસ્તુ છે, તમામ પ્રકારના પાકોમાં પણ એનો ઉપયોગ કરી શકાય. કોઈ એક પાકનું ઉદાહરણ આપવું હોય તો? પાકનું જો ઉદાહરણ આપું તો કપાસ પાકની અંદર એના પાંદડાને પહેલેથી લઈ અને છેલ્લે સુધી જો લીલું રાખવું હોય તો કદાચ 3-4 કે 5 તમે આના છંટકાવ કરો એટલે તમારા કપાસનું એક પણ પાંદડું નબળું ના પડે. ખૂબ સરસ. સિજન્ટા કંપનીનું એમિસ્ટાર ટોપ, ખૂબ સરસ ફૂગનાશક વિશે વાત કરી. હવે આપણે વાત કરવી છે ચોથા નંબરના ફૂગનાશકની. તો ચોથો નંબર કોને આપશો?
ચોથા નંબરની અંદર બીએએસએફ કંપનીનું પ્રાયોક્ઝાડ કે જેની અંદર ફ્લુક્ઝા પાયરોક્ઝાઇડ અને પાયરોક્લોસ્ટ્રોબિન નામનું ટેકનિકલ આવે છે અને એ પણ ખૂબ જ સારું ભૂગનાશક છે. એના ખૂબ સારા રિઝલ્ટ મળ્યા હોય એવું કોઈ પાકનું ઉદાહરણ આપશો? એના ખૂબ સારા રિઝલ્ટ જે છે એ મગફળી પાકની અંદર મળેલા છે. આ જ કંપનીનું ઓપેરા કરીને જે ફૂગનાશક છે એ પણ ખૂબ સારી વસ્તુ છે. પણ એનાથી પણ જો એક સ્ટેપ આગળ જવું હોય કે તમારે કોઈને છાતી ઠોકીને એમ કેવું હોય તમે આ છાંટ્યું હોય એટલે તમારો મગફળીનો પાલાનો જે ઢગલો છે એ લીલો છમ જ થાય, એટલે લીલો છમ જ થાય. ખૂબ સરસ. ચોથા નંબરે પ્રાયોક્ઝાડ, જેનો દરેક પાકમાં ઉપયોગ કરવામાં આવે છે, ખૂબ સારા રિઝલ્ટ મળે છે. હવે વાત કરીએ પાંચમા નંબરના ફૂગનાશકની, તો દિનેશભાઈ એના વિશે જણાવો. પાંચમા નંબરના ફૂગનાશકની અંદર કોઈને લઈ શકીએ તો એ છે કૃષિ રસાયણ કંપનીનું ફ્લિક સુપર. ફ્લિક સુપર ની અંદર ડાયમિથોમોલ અને પાયરોક્લોસ્ટ્રોબિન નામનું ટેકનિકલ આવે છે. ફ્લિક સુપર ના ખૂબ સારા રિઝલ્ટ મળ્યા હોય જયારે ખેડૂતો ખૂબ હેરાન થઈ ગયા હોય બધી બાજુથી અને કોઈ રોગનું કંટ્રોલ ન થતો હોય ત્યારે આને એનું રિઝલ્ટ બતાવ્યું હોય એવું એક ઉદાહરણ આપશો? હવે આ જે ફ્લિક સુપર છે આપણા વિસ્તારની અંદર ડુંગળીનું વાવેતર ચોમાસાની અંદર થાય છે. હવે એ વાવેતર ઓછું કેમ થઈ ગયું કે ચોમાસાની અંદર જે ટ્વિસ્ટર ડિઝીઝ આવે છે, કોલેક્ટ્રોટ્રાઇકમ બ્લાઇટ જે આવે છે, એની જે નિયંત્રણ કરવું ખૂબ અઘરું છે. એની અંદર ફ્લિક સુપર નું ખૂબ જ સરસ પરિણામ મળેલું છે અને ખેડૂતો વાપરે પણ છે. ખેડૂત મિત્રો, તો આ થઈ ટોપ પાંચ ફૂગનાશકની વાત. આ પાંચ ફૂગનાશક એકબીજાથી ચડિયાતા પણ સાબિત થઈ છે અને દરેક પ્રકારના રોગમાં કામમાં પણ આવે છે. તો સામાન્ય રીતે ખેડૂત મિત્રો, સાફ પાવડર છે, ડાયથિન 45 છે, હેક્ઝાકોનાઝોલ છે, આવા મધ્યમ રેન્જના ટેબુકોનાઝોલ છે, ટેબુકોનાઝોલ સલ્ફર છે, આવા ફૂગનાશકનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને સારા વાતાવરણમાં એનું પણ સારું રિઝલ્ટ મળતું હોય છે. પણ જ્યારે વાતાવરણ ખરાબ થાય, બધી બાજુ ખેતીના પાકોમાં રોગચાળો આવી પડે ત્યારે આપણે આવા સારા ફૂગનાશકનો ઉપયોગ કરીએ અને સારી રીતે આપણી ઉપજને આપણે બચાવીએ તો સારામાં સારું ગુણવત્તાવાળું ઉત્પાદન પણ લઈ શકીએ અને સારા ભાવ પણ મેળવી શકીએ. તો આ વિડીયો જોનાર દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરે અને અન્નદાતા યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરે. જય હિન્દ, જય ભારત.